નમસ્કાર સુપ્રભાતમ આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી આનંદદાયી સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી एक गायत्री महामंत्र ओम भूर्भुवः स्वाहा तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि नः प्रचोदया लोकसेव कोणे सन्देश युग दिव्यसन्देश યુગ પરિવર્તન માટે લોક નાયકોની આવશ્યકતા યુગ પરિવર્તનના આ પાવન સમયમાં ઈચ્છિત પ્રયોજનો પૂરા કરવામાં એવા આત્મબળ સંપન્ન લોકોની જરૂર પડશે જે ભૌતિક સાધનોથી નહીં પરંતુ આત્મબળથી લોકમાનસના ગંદા પ્ર બદલી શકવાનું સાહસ કરી શકે આ કાર્ય શાળાઓ કે પાઠશાળાઓ દ્વારા થઈ શકતું નથી કે અસ્ત્રો અથવા ધન સંપત્તિથી પણ થઈ શકતું નથી એના માટે ચારિત્ર્યવાન લોકનાયકોની જરૂરિયાત પડશે જે મનસ્વી તથા તપસ્વી બનવામાં ગર્વ તથા ગૌરવનો અનુભવ કરે અને જેમની મહત્વકાંક્ષાઓ ભૌતિક મોટાઈ નહીં પરંતુ આત્મિક મહાનતા પર કેન્દ્રીભૂત હોય ભૌતિક લાલચ રાખનાર તથા લોભ મોહ સ્વાર્થના બંધનોમાં બંધાયેલી વ્યક્તિ કદાપી લોકસેવાનું મહાન કાર્ય કરી શકતી નથી લોકસેવકોની જરૂરિયાત પગારદાર લોકોથી પૂરી થઈ શકતી નથી સરકારી વિભાગોમાં લાખો કર્મચારીઓ કહેવાતી લોકસેવા માટે કામ કરે છે તેમનો દ્રષ્ટિકોણ માત્ર વેતન મેળવવાનો જ હોય છે તેથી તેઓ આગળ તેથી તેઓ પગારની તુલનામાં બહુ ઓછું કામ કરે છે ભૌતિક કાર્યોમાં તો તેમનો ઘણો થોડો ઘણો ઉપયોગ થઈ શકે પરંતુ લોકોના આત્મિક સ્તરને ઉચ્ચ બનાવવા માટે તો એવા લોકો જોઈએ જે નિઃસ્વાર્થ સદભાવ સંબંધ તથા ભાવનાવાળા હોય લોકો ઉપદેશથી નહીં પરંતુ આદર્શ વ્યક્તિત્વથી પ્રભાવિત થાય છે વાનપ્રસ્થ લોકોએ નિષ્ઠા સચરિત્રતા જીવનના બહોળા અનુભવ તથા નિઃસ્વાર્થ ભાવથી લોકોના જીવનને અનુપ્રાણિત કરવું જોઈએ આવા લોકોને પગારથી ખરીદી શકાતા નથી પગારદાર લોકો લોક નિર્માણ જેવા મહાન ઉદ્દેશ્યને પૂરો કરી શકતા નથી આથી જો ભારતીય ધર્મને સજીવ તથા મજબૂત બનાવવો હોય તો તેના માટે વાનપ્રસ્થ પરંપરાને ફરીથી જીવિત કર્યા સિવાય છૂટકો નથી અખંડ જ્યોતિ ઓગણીસો ચોસઠ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામશ્વર મહાચાર્યજી મિત્રો પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો આપણા સૌના ઉજ્જવલ ભવિષ્ય માટેનો સર્વશ્રેષ્ઠ ઓડિયો છે આ ઓડિયોને માત્ર પોતાના પૂરતો મર્યાદિત ન રચતા અન્ય ગ્રુપમાં પણ સ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ લાવવામાં ઋષિ સંસ્કૃતિ લાવવામાં સતયોગી સંસ્કૃતિ લાવવામાં ફોરવર્ડ કરશો એવી અપેક્ષા સ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય માતાજી જય હિન્દ